नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल लिव फॉर एजुकेशन पर। आज आपणे वात करवाना छे हाल में अहीं तमने धोरण चार पर्यावरण एमना स्वाध्याय सॉल्यूशन विषे बात करना छे। चलो स्वाध्याय सॉल्यूशन जो ये कोई बीजा चैप्टरन तो ये पण मने नीचे कमेंट सेक्शन में जरूर थी जणावो कि जेथी करीने तमने बधा स्वाध्यायनुं सॉल्यूशन मळी रहे। तो प्रश्न नंबर एक थी स्टार्ट करी। प्रश्न नंबर एक स्टार्ट करता पहला विद्यार्थी मित्रों, जो तमे अमारी चैनल पर नवा होय, चैनल ने फर्स्ट टाइम विजिट करो छो, तो चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करी दो, तथा नोटिफिकेशन बेल आइकन ने प्रेस करी दो, जेथी करीने आवा वीडियो अने पेपर रिलेटेड सॉल्यूशन पहला तमने ज मळी रहे। शुं प्राणीओ रमूजी लागे छे? कलाकारे प्राणीओना माथा ऊपर कान ने खोटा दोर्या छे, एमनी जग्याए नीचे आपेला प्राणीओना साचा कान कोई पण प्राणी पर छे ते जणावो। चलो पहेलो क्वेश्चन जोईए। तो पहेला छे, शुं आ प्राणीओने रमूजी लागे छे? क्यारे प्राणीओना माथा ऊपर कान खोटा दोर्या छे? चलो आनो जवाब जोईए। तो के हाथ प्राणी अने न कान, तो हाथी पर जिराफ, ससलू कूतरो उंदर। हाथी जिराफ पर ससलू कूतरो उंदर भैंस अने हरण, अने हरण पर भैंसना। ओके, हवे क्वेश्चन नंबर बे। जुदा जुदा प्राणीओना कानना प्रकार छे अने कया प्राणीना कान तमे जोई शको छो, कया प्राणीना कान तमे जोई शकता नथी ते नीचे आपेला कोष्टकमां लखो। तो प्राणीओ के जेना कान जोई शकीए तो ए कया छे? तो के हरण, भूंड, वाघ, जिराफ, हाथी, बिलाड़ी, वांदरो, भैंस, आना कान आपणे जोई शकीए। कोना कान ना जोई शकीए? तो के देडको, चकली, माछली, साप, कीड़ी, गरोड़ी, कागड़ो, बतक, जेना कान आपणे जोई शकीए नहीं। आगळ जोईए प्रश्न नंबर बे। शुं तमे विचारो छो के जेना कान आपणे जोई शकता नथी ते खरેખર कान नथी होता? तो के आपणे जोईए ए कान બહારથી જોઈ શકતા નથી, પરંતુ એમને કાન હોય છે, તેમના પીછામાં ઢકાયેલા હોય છે, અથવા તો કાનમાં મીંડા આકાર હોવાથી આપણને તેને જોઈ શકતા નથી। ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ લખો। તો અહીંયા છે મરઘી, ચકલી, પોપટ, બતક, કાગડો। તમે તેમના કાન જોઈ શકો છો? તો કે ના, આપણે તેના કાન જોઈ શકતા નથી, પક્ષીઓના કાન તેના પીછા પાછળ ઢકાયેલા હોવાથી જોઈ શકતા નથી। એને કાન તો હોય જ, બધા વ્યક્તિઓને કાન હોય જ છે, પરંતુ દેખાતા ના હોય। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન વન બાય વન કરાવીશ, પરંતુ તમારે નીચે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે મારે આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે, તો જ મળશે, કારણ કે મને તો ખ્યાલ નથી તમારે કયો સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે। ઓકે, આ સિવાય જો તમારે પેપર રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ, પ્રશ્ન બેક સોલ્યુશન જોઈએ, તો મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો। જેના કાન પંખા જેવા હોય તે પ્રાણીઓ? તો કે હાથી। જેના કાન પરણા જેવા હોય તે? તો કે સસલું। જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી? તો કે હરણ અને જિરાફ। જેના કાન તેના માથાની બંને બાજુઓ હોય તેવા? તો કે ભેંસ, ગાય, બળદ, બકરી। હવે પ્રશ્ન નંબર 5। તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો, પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? ભાત કે રંગ નહીં હોય? તો કે ભાઈ અનુમાન કરીએ તો કેવું લાગે? તો કે હા, કેટલાક પ્રાણીઓને વાળ વગરના જોયા છે, માછલી, ડેડકો, ગરોળી, જેને વાળ ના હોય। જો પ્રાણીઓની ચામડી પર વાળ ના હોય તો તે સારા લાગતા નથી, અને વાળ વગરના પ્રાણીઓ કોઈ ભાત કે રંગ વગરના લાગે છે। હવે પ્રશ્ન નંબર 6। ઓકે, તો એમનો આન્સર જોઈએ હવે। તો અહીંયા છે એમનો આન્સર। ઓકે, તમારે હા અને નામાં જવાબ દેવાનો છે। હવે તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં ખરું કર્યું દૂરથી તમને તેની ચામડી ઉપર વાળ જોઈ શકો છો? તેમના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો, શું તમને વાળ જોઈ શકો? તો કે મેં ગાય અને ભેંસ માટે કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય તે બંને ખાનામાં ખરું કર્યું છે,
ના, અમે દૂરથી તેમની ચામડી પર વાળ જોઈ શકતા નથી, પરંતુ નજીક જઈને ગાય અને ભેંસના શરીર પર વાળ નાના નાના રૂવાટી જેવા હોય છે. ઓકે, પ્રશ્ન નંબર 6 એનો બીજો, સોરી ત્રીજો. ઓકે, હવે પ્રશ્ન નંબર 7, તો એ આન્સર પણ તમે વન બાય વન અહીંયા જોઈ શકો છો. ઓકે, લીલું કોષ્ટક છે તો કે ઈંડા પ્રાણીઓ આપનાર, લાલ કોષ્ટકમાં બચ્ચાને જન્મ આપનાર અને પ્રાણીઓ, તો ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મોર, મરઘી, ગરોળી આ ઈંડા આપે છે. જ્યારે બચ્ચાને જન્મ કોણ આપે, તો કે બકરી, હાથી, ભૂંડ, ઊંટ, ઉંદર, ગાય, બિલાડી, ભેંસ, જે બાળકોને, સોરી બચ્ચાઓને જન્મ આપે છે. હવે ક્વેશ્ચન નંબર 2 એમાં જોઈએ કે ઉપરના કોષ્ટકમાં ફરીથી જુઓ ને, લીલા રંગના કોષ્ટકના પ્રાણીઓના નામ નીચેની રેખા દોરો. આપણે ખાલી લખવાના જ છે. ઓકે, હવે પ્રશ્ન નંબર 8 એનું પહેલો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને બધા સ્વાધ્યાયના સોલ્યુશન હું લાઇનમાં કરાવીશ. તો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો. બીજા પેપર અને પેપર રિલેટેડ સોલ્યુશન પ્રશ્ન બેંક જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. હવે પ્રશ્ન નંબર 9, તો તમે લખી શકો છો. તો ચલો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 10 સુધી સ્વાધ્યાય કમ્પ્લીટ. બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.